नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोय सव्वसाहूणम, एषो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पठमं होइ मंगलम्। मंगलम् भगवान वीरो, मंगलम् गौतम प्रभु, मंगलम् स्थूली भद्राद्या, जैन धर्मोस्तु मंगलम्। अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तो आपनो विषय छे कर्मस्तव, એટલે કે બીજો કર્મગ્રંથ। આ બીજો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીસ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। આની અંદર આપણે ટોટલ 14 એવા ગુણસ્થાનકોને વિશે જાણવાના છીએ અને તેની અંદર 14 ગુણસ્થાનકો જે છે તે દરેક ગુણસ્થાનકે કયા ગુણસ્થાનકે કેટલા કર્મોનો બંધ હોઈ શકે, કયા ગુણસ્થાનકે કેટલા કર્મોની ઉદેણા उदय अने सत्ता, आ चार वस्तु आपणे आ बीजा कर्मग्रंथनी अंदर जाणवाना छीए। अने आ बीजो कर्मग्रंथ आगळना जे त्रीजो चौथो पांचमो वगैरे कर्मग्रंथ छे तेनी अंदर बेस तरीके आ काम करवानुं छे। आपणे ज्यारे आगळ भणवानुं हशे त्रीजो चौथो वगैरे कर्मग्रंथ, तो त्यारे ओघथी आ वर्ड ज्यारे यूज थशे तो त्यारे बीजो कर्मग्रंथ उपस्थित होवुं जरूरी छे, जेनी अंदर आपणे કયા ગુણસ્થાનકે કેટલા કર્મોનો બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા આ જે ફિગર્સ છે તે આપણને પછી યાદ રાખવાનું હશે। તો હવે તેની અંદર જે 14 ગુણસ્થાનકો છે તેમાંથી આપણે પહેલા એવા મિથ્યાત્વ ગુણસ્થાનકને વિશે જાણી રહ્યા હતા, જેની અંદર આપણે મિથ્યાત્વી કોઈ જીવ છે તેના જે લાસ્ટ એવો ચર્માવર્ત બાકી હોય તો તે ચર્માવર્તમાં આવેલો કહેવાતો હોય જ્યારે, તો પછી કેટલો સમય તેનો ભવ ભ્રમણ બાકી છે, સંસાર ભ્રમણ કેટલો સમય માટે બાકી છે તે જાણવા માટે આપણે જે ચરમાવર્ત છે તેની અંદર, ચરમાવર્ત એનો મિનિંગ શું થાય છે કે છેલ્લો ફેરો, તો તે છેલ્લો ફેરો શાસ્ત્રકાર ભગવંતોએ કેટલું બતાવ્યું છે, તો એક પૂતગલ પરાવર્ત કાળનું। તો આ પૂતગલ પરાવર્ત આ ટાઈપનું જે નામ આવ્યું છે તો તેના કારણે પછી આપણે પૂતગલ પરાવર્તનો વિશે જાણકારી મેળવવા માટે અલગ અલગ ટાઈપના પૂતગલ પરાવર્તો જે પ્રમાણે શાસ્ત્રની અંદર આપણને બતાવ્યા છે શાસ્ત્રકાર ભગવંતોએ, તે પ્રમાણે આપણે જાણવા માટે સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે દ્રવ્ય પૂતગલ પરાવર્ત જાણ્યું, પછી ક્ષેત્ર પૂતગલ પરાવર્ત જાણ્યું। જ્યારે આપણે ક્ષેત્ર પૂતગલ પરાવર્ત જોયું તો તેની અંદર આકાશ પ્રદેશોને મરણ દ્વારા સ્પર્શવાનું હતું 14 શ્લોકના। તો હવે કાળ પૂતગલ પરાવર્તમાં શું છે, કાળ ચક્ર આપણે જાણીએ છીએ જે કે જેની અંદર ઉત્સર્પિણી અને અવસર્પિણી આ રીતનો બે વિભાગો આવે છે એક કાળ ચક્રની અંદર, અને એક ઉત્સર્પિણી 10 કોળાકોળી સાગરોપમ પ્રમાણ છે અને એક અવસર્પિણી તે પણ 10 કોળાકોળી સાગરોપમ પ્રમાણ છે, એટલે ટોટલ કાળ ચક્ર કેટલું થયું 20 કોળાકોળી સાગરોપમ પ્રમાણ। તો હવે આ એક કોઈ કાળ ચક્ર તેની અંતર્ગત રહેલા જે અસંખ્ય સમયો છે તો તે દરેકે દરેક સમયોને કોઈક એક જીવ, કોઈક એક પર્ટિક્યુલર જીવ તે કાળચક્રના પહેલાથી કરીને છેલ્લા સમય સુધી દરેકે દરેક સમયને મરણ વડે સ્પર્શે, તો તે સ્પર્શતા તેને કેટલો સમય લાગે તેટલા સમયને કહ્યું છે કાળ પૂતગલ પરાવર્ત। અને એ બાદરથી જો કહીએ તો તે ક્રમરહિત જાણવું, એટલે કે પહેલો સમય ઉપર તે મરણ પામ્યો, પછી ત્રીજા સમયે મરણ પામ્યો, પાંચમા સમયે મરણ પામ્યો, પછી 10 લાખમા સમયે મરણ પામ્યો, પછી બીજો કોઈ કાળચક્ર હશે તો તેની અંદર 10 કરોડમા સમયે તે મરણ પામ્યો, પછી પાછો પહેલા સમયે, પછી બીજા સમયે, આ રીતે રેન્ડમલી કોઈ પણ સમયે તે મરણ પામે ક્રમરહિતપણે, આ રીતે કરતા કરતા એક કાળચક્રના દરેકે દરેક સમયોને મરણ વડે તે સ્પર્શી લે, તો ત્યારે તે જેટલો ટાઈમ એને લાગે છે બધા જ સમયોને મરણ વડે સ્પર્શવા માટે, તો તેટલા ટાઈમને કહેવાયું છે કે એક કાળથી પૂતગલ પરાવર્ત। અને એ પણ બીજું શું અહીંયા સમજવાનું છે કે જે પણ કાળચક્રો બધા હોય છે, આમ તો ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આ બે ક્ષેત્રોમાં કાળચક્રોનો વિધાન છે, તેમાં પણ આપણે ત્યાં સ્પેસિફિકલી આપણો કાળચક્રનો અવસર્પિણી કાળ ચાલુ છે, તો આપણા આ જે કાળચક્ર ચાલુ છે તેનાથી આગળનો એટલે કે ભૂતકાળમાં જે થઈ ગયો છે તે કાળચક્ર, બીજો
આપણો હમણાં જે ચાલી રહ્યો છે તે કાળચક્ર, અને હવે ભવિષ્યમાં જે આવવાનું છે તે કાળચક્ર. આ જે પણ કાળચક્રો છે તેની અંદર એક કાળચક્રમાં જેટલા સમયો આવે છે તેટલા સેમ પ્રમાણના સમયો બધા જ કાળચક્રની અંદર આવે છે. એટલે આપણો કાળચક્ર છે તેની અંદર કેટલા સમયો છે અસંખ્ય, તેટલા જ સેમ નંબરના સમયો લાસ્ટ જે થઈ ગયો છે તે કાળચક્રની અંદર પણ સેમ નંબરના સમયો જાણવા, અને આગળ જે પણ કાળચક્રો હવે આવવાના છે બધાની અંદર સેમ નંબરના સમયો જાણવા, અને એ પણ કેટલા હોય છે. બધા જ જે કાળચક્ર છે તે બધામાં અસંખ્ય અસંખ્ય પ્રમાણના સમયો હોય છે. ઓકે, તો હવે આપણે જે હમણાં કહીએ છીએ કાળથી પૂતગલ પરાવર્ત, તો તે શું છે? તે એક જ કાળચક્રની અંદર બધા જ સમયોને તે મરણ દ્વારા સ્પર્શી લે તે ક્યારે પોસિબલ નથી. કારણ કે જો સમજો, હમણાં કોઈક જીવ પહેલા સમયે હમણાં મરણ પામે તો પછી તે મરણ પામીને બીજા કોઈક તેની ઉત્પત્તિ સ્થાને તે જાય તેના માટે પણ 1 થી 4 સમય તો એને લાગે છે. તો હવે પહેલા સમયે તે મરણ પામ્યો તો બીજા સમયે તે ડાયરેક્ટ મરણ પામી શકે નહીં, બીજા સમયે તો તે બીજે કોઈ સ્થાને જઈને ઉત્પન્ન થશે. એટલે આ કાળચક્રનો બીજો સમય તો તેનો વેસ્ટ ગયો. પછી પાછો તે કાળચક્રના બીજા સમયને મરણ વડે સ્પર્શવું હોય તો પછી તેને નેક્સ્ટ કાળચક્રમાં પાછું મરણ પામવું પડે, પણ ક્યારે? બીજા સમયે. તો પછી કાળચક્રના બીજા સમયને મરણ દ્વારા સ્પર્શેલો કહેવાય. એટલે અહીંયા શું આપણે કહીએ છીએ, એક જ જે કાળચક્ર છે તેના જ બધા સમયોને મરણ દ્વારા સ્પર્શવાનું એવું નથી, પણ કાળચક્ર જે હમણાં ચાલુ છે કે નેક્સ્ટ આવવાનું છે તો તે દરેકે દરેક કાળચક્રના 1 થી કરીને અસંખ્ય સમયો છે. તેની અંદર બીજા સમયને સ્પર્શે, પછી 5મા સમયને સ્પર્શે, આ રીતે કરીને દરેકે દરેક જે સમયો છે તે બધાને સ્મરણ દ્વારા સ્પર્શી લે તો ત્યારે તેને કહેવાય છે કાળથી પૂતગલ પરાવર્ત. અને એ એક જ કાળચક્રની અપેક્ષાએ નથી, પણ કાળચક્ર બધા જ આઈડેન્ટિકલ છે, સેમ છે, કારણ કે બધાની અંદર સેમ નંબરના અસંખ્ય નંબરના જ સમયો હોય છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જાય તો ત્યાં કાળચક્ર નથી તો કેમ થાય? તો મહાવિદ્ય ક્ષેત્રમાં જયારે તે જાય ત્યારે કોઈક ના કોઈક જે સ્થાન છે 15 કર્મભૂમિઓ તેમાં ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આ બંનેમાં તો કાળચક્ર ચાલુ જ છે, તો તે ચાલુ કાળચક્ર છે તેનો સમય આપણને ગણતરીમાં લાવવાનું. જે ઠેકાણે કાળચક્ર ચાલુ છે તે ઠેકાણે કયો સમય ચાલુ છે તેનું આપણને ગણતરી કરવાની, પછી તે ભલે યુગલિકપણે જન્મે કે પછી ત્યાં કોઈ દેવ, હવે દેવલોક જે છે તેની અંદર પણ ક્યાં કાળચક્ર છે? ત્યાં તો દિવસ અને રાત પણ નથી. તેનાથી બહાર જે નિગોદો છે, સૂક્ષ્મ નિગોદ આખા 14 લોકમાં, ત્યાં પણ દિવસ અને રાત નથી. તો ત્યાં પણ હવે કાળચક્રનો જ્યારે આપણે કહીએ તો એનું મિનિંગ એ નથી કે માત્ર ભરત ઐરાવતમાં જ જન્મ મરણ થતો રહે. હવે સમજો, કોઈક એક દેવતા અથવા તો કોઈક એક સૂક્ષ્મ નિગોદ 14 લોકના ખૂણે ખાંચરે કોઈક જન્મ અને મરણ પામે છે કોઈ સૂક્ષ્મ નિગોદ, તો હવે ત્યાં તો કોઈ કાળચક્ર ચાલુ નથી, તો પછી તેને કાળથી પૂતગલ પરાવર્ત કઈ રીતે ગણવું? તો જે ઠેકાણે કાળચક્ર ચાલુ છે તો તે સમય, હમણાં સમજો આપણો પણ અહીંયા 5મો આરો હમણાં ચાલુ છે, તો હમણાં જે કોઈ પણ 14 લોકમાં કોઈ પણ ખૂણે કોઈક મરણ પામે છે તો તે આપણો જે કાળચક્ર અહીંયા ચાલુ છે તે કાળચક્રની ગણતરી કરતા હમણાં આપણો અસંખ્યાતમો કોઈક સમય હમણાં ચાલુ છે તો ત્યારે કોઈક ત્યાં મરણ પામ્યો તો તેનો તે આ સમય ગણતરીમાં લાવવાનું. એટલે જે ઠેકાણે કાળચક્ર ચાલુ છે તેની અંદર જે સમય વર્તતો હોય તેને ગણતરીમાં લાવવાનું, કારણ કે બધે ઠેકાણે 14 શ્લોકમાં કાળચક્રો હોતા નથી. ઓકે, બીજો અહીંયા ક્વેશ્ચન આવેલો છે કે આ ફક્ત ભરત ક્ષેત્ર માટે, તો તેનો ઉત્તર હમણાં આપણે આપ્યું કે માત્ર ભરત ક્ષેત્ર માટે નથી, આખા 14 લોકમાં કોઈ પણ જીવ કોઈ પણ ઠેકાણે મરણ પામી શકે છે. બધા જે નિગોદ છે આખા 14 લોકમાં તે બધા માત્ર 5 ભરત 5 ઐરાવતમાં નથી, પણ 5 ભરત 5 ઐરાવત તે તો એક બિંદુથી પણ નાનું છે, 14 લોકની અંદર એક બિંદુ પણ ન ગણી શકે, એનાથી પણ ઘણું નાનું છે, ડોટનો એ ડોટ છે. તો એટલા અનંતાનંત પ્રમાણના જીવો આખા 14 લોકમાં ભમી રહ્યા છે, તો પછી તેઓની માટે કાળથી પૂતગલ પરાવર્ત કઈ રીતે ગણતરી કરવાની?
તો તે માટે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે જે ઠેકાણે કાળચક્ર ચાલુ છે તેના સમયે ગણતરી કરવાની. એટલે ભલે સમજો, હમણાં જ જુઓ, હમણાં કોઈક આપણને કહે કે અમેરિકામાં બીજો કોઈ ટાઈમ ચાલુ હશે, હમણાં 4 કલાક લગભગ આગળ પાછળ કંઈક છે ત્યાં, તો તે ઠેકાણે હવે આપણને કોઈ ફોન કરે ત્યાંથી, અને પછી આપણે શું કહીએ કે આપનો 9 વાગે ફોન આવ્યો હતો, તો આપણે તો આપણી અપેક્ષાએ જ કહીએ છીએ ને. આપણે ત્યાં જે ટાઈમ ચાલુ છે તેની અપેક્ષાએ આપણે કહીએ છીએ, પણ તેને ત્યાં તો બીજું કંઈક ચાલતું હોય. તો હવે અહીંયા આપણને શું કરવાનું છે, કોઈ પણ જીવનો જ્યારે પણ મરણ થાય છે તો તે જે જે ઠેકાણે કાળચક્રો ચાલુ છે તે ઠેકાણેના સમયોને ગણતરી કરવાની છે. એટલે માત્ર ક્યાં 5 ભરત 5 ઐરાવત. હવે 5 ભરત 5 ઐરાવતમાં એક જ સાથે બધા કાળચક્ર ચાલતા હોય છે. એટલે કોઈ પણ ભરત લો કે કોઈ પણ ઐરાવત લો, બધા 10 એ 10 જે છે, 5 ભરત 5 ઐરાવત, બંનેની અંદર સેમ કાળચક્ર ચાલતા હોય છે. એક સાથે અવસર્પિણી ચાલુ થાય, એક સાથે એન્ડ થાય. અને એક કાળ ચક્ર કેટલું છે, 20 કોડા કોડી સાગરોપમ પ્રમાણ છે. બીજું ક્વેશ્ચન આવેલ છે કે હમણાં અવસર્પિણીમાં મરણ પામે તો બીજું મરણ અવસર્પિણીમાં ગણવું? તો આપણે જો બાદર કાળ પૂતગલ પરાવર્ત જોતા હોઈએ તો તે માટે અવસર્પિણીમાં હમણાં મરણ થયો તો નેક્સ્ટ મરણ ઉત્સર્પિણી હોય કે અવસર્પિણી હોય, તેના કોઈ પણ સમયે તેનું મરણ ગણી લેવાનું. પણ જો આપણે સૂક્ષ્મ કાળ પૂતગલ પરાવર્ત જોતા હોઈએ તો પછી એની અંદર જો અવસર્પિણીના 5મા સમયે મરણ પામ્યો છે તો પછી નેક્સ્ટ સમય કયો ગણવાનો? તો અવસર્પિણીના 6ઠા સમયે જ્યારે તે મરણ પામશે ત્યાર સુધી તે પછી ગણવાનું. એટલે ઉત્સર્પિણીનો જોવાનું કે અવસર્પિણીનું તે કોના ઉપર ડિપેન્ડન્ટ છે, કે આપણે બાદરની વાત કરીએ છીએ કે પછી સૂક્ષ્મની વાત કરીએ છીએ? કારણ બાદર માટે ક્રમસર નથી જોવાનું અને સૂક્ષ્મ માટે ક્રમસર જોવાનું છે. તો માત્ર અવસર્પિણી નહીં પણ ઉત્સર્પિણી અને અવસર્પિણીના દરેકે દરેક જે પણ સમયો છે બધાની ગણતરી કરવાની છે. મરણ દ્વારા બધા જ સમયોને સ્પર્શવાનું છે. એક કાળચક્રમાં એક ઉત્સર્પિણી આવે અને એક અવસર્પિણી આવે. એટલે અવસર્પિણીનો પહેલો સમય એને સ્પર્શ્યો છે તો પછી તેને સ્પર્શેલો ગણી દેવાનો. પછી ઉત્સર્પિણીનો પહેલો સમય ક્યારે તે સ્પર્શે તો તે પાછું અલગથી ગણવાનું. એટલે કાળચક્ર જે છે તે ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને રૂપ છે. એટલે બંને જે ઉત્સર્પિણી અને અવસર્પિણી બંનેના બધા જ સમયો એ ઉપર તે સમય વર્તો હોતો હોય તો ત્યારે તે કોઈક એક જીવ જે છે પર્ટિક્યુલર, જેની અપેક્ષાએ આપણે આ જોઈએ છીએ, તેને મરણ પામવું આવશ્યક છે. ઓકે. અને એ આખો એક જ કાળચક્રની અંદર તે થવું પોસિબલ નથી. તે શા માટે આપણે કહ્યું? કારણ કે કોઈક એક જીવ પહેલા સમયે જો મરણ પામે તો પછી નેક્સ્ટ બીજા સમયે તે કોઈક ઠેકાણે જઈને ઉત્પન્ન થઈ શકે. મિનિમમ એક સમય તો તેને લાગે જ બીજો ભાવ કરવાને માટે, એક ઠેકાણેથી બીજે ઠેકાણે જઈને બીજો ભાવ કરવાને માટે. જો તે રુજુ ગતિએ જાય તો એક સમય તેને લાગે જ છે મિનિમમ. વક્ર ગતિએ જાય તો પછી 5 સમયો સુધી પણ લાગી શકે છે. ઓકે. એટલે પહેલા સમયે કોઈક મરણ પામે પછી બીજો સમયે તે મરણ પામે, આ રીતે ક્યારે થઈ શકતો નથી. એટલે એક જ કાળચક્રની અંદર આ બધું થવું પોસિબલ નથી. આ તો ઘણા બધા કાળચક્ર લાગે છે. એટલે બાદરથી કાળ પૂતગલ પરાવર્ત શું થાય છે? ક્રમ રહિત એક કાળચક્રના દરેકે દરેક સમયોને મરણ દ્વારા સ્પર્શવું તેને કહેવાય છે કાળથી પૂતગલ પરાવર્ત. ઓકે. પછી સૂક્ષ્મ કાળ પૂતગલ પરાવર્ત એટલે શું છે? સૂક્ષ્મમાં આગળ આપણે જોયું હતું તે રીતે જ ક્રમસર. બાદરમાં ક્રમ રહિત અને સૂક્ષ્મમાં ક્રમસર. તો હવે ક્રમસર તે કઈ રીતે? કોઈક કાળચક્રના ઉત્સર્પિણી હોય અથવા તો અવસર્પિણી તો તેનો પહેલો સમય જ્યારે વર્તતો હોય તો ત્યારે એક જીવનો મરણ થાય. હમણાં ઉત્સર્પિણીનો પહેલો સમય ગણ્યો છે તો હવે ઉત્સર્પિણીનો પહેલો સમય તે મરણ પામ્યો છે તો પછી હવે નેક્સ્ટ ઉત્સર્પિણીનો બીજો સમય જ્યારે આવશે તો તેની અંદર તેને મરણ પામવું જરૂરી છે તો જ તે ગણાશે નેક્સ્ટ સમય, બીજો સમય. પછી જો તે 10મા 11મા કે બીજા કોઈ સમયે મરણ પામે તો તે બધું નથી ગણવાનું. તે સમયોની ગણતરી કરવાની નથી. પણ જે કાળ પાસોન થાય છે તે કાળ તો ગણાશે પણ તે સમયો ગણાશે નહીં.
સમય નહીં ગણાશે એટલે શું? હવે સમજો કે હવે કોઈક જીવ પહેલા સમયે મરણ પામ્યો, પછી નેક્સ્ટ તે બારમા સમયે મરણ પામ્યો. એક્ઝામ્પલ, ઉત્સર્પિણીના પહેલા સમયે મરણ પામીને પછી બારમા સમયે મરણ પામે છે, તો પછી હવે બારમા સમયે તે મરણ પામે છે તો તેની ગણતરી અહીંયા કરવાની નથી, પણ જે કાળ વ્યતીત થઈ ગયો તે કાળ જે વ્યતીત થયો તેની ગણતરી કરવાની, પણ તે બારમું સમયને ગણતરી નથી કરવાનું. ક્રમસર જો જ્યારે બીજા સમયે ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમા અગિયારમા આ રીતે સમયો ઉપર તે મરણ પામતો પામતો સમયોને સ્પર્શતો જશે, તો પછી જ્યારે બારમા સમયે તેનું આવશે મરણ પામવાનો ટાઈમ, તો ત્યારે તે બારમું સમય ગણતરીમાં આવેલો નહીં હતો આગળ, એટલે હવે તે ગણતરીમાં લાવવાનો છે. એટલે આ રીતે તે જે સમયો છે તેની ગણતરી આ રીતે કરવાની છે. અને એ પણ આપણે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે, એમ ક્યારે પણ થતું નથી કે હમણાં એક સમયે તે મરણ પામે અને નેક્સ્ટ જ બીજા સમયે તે આ જ કાળચક્રની અંદર મરણ પામી જાય, આવું ક્યારે પણ થાય નહીં. તેને અવશ્ય બીજો કાળચક્ર માટે તો વેઇટ કરવું જ પડશે. હવે બીજો કાળચક્ર જ્યારે આવશે તો તેની અંદર પણ એવું કોઈ નિયમ નથી કે તે બીજા કાળચક્ર જ્યારે ચાલુ થશે તો ત્યારે તે ઉત્સર્પિણીના બીજા સમયે જ મરણ પામશે, એવું તો ક્યારે થઈ શકે નહીં. એટલે થઈ પણ શકે, પણ રેરેસ્ટ ઓફ રેર કેસમાં આવું થઈ શકે કે હમણાં આ ઉત્સર્પિણીના પહેલા સમયે તેનો મરણ થયો, તો હવે નેક્સ્ટ જે કાળચક્ર આવશે તેના ઉત્સર્પિણીના બીજા સમયે તે મરણ પામશે. રેરેસ્ટ ઓફ રેર કેસમાં આવું થાય. પછી પાછું તે નેક્સ્ટ કાળચક્ર માટે વેઇટ કરીને પાછું નેક્સ્ટ કાળચક્રની અંદર ઉત્સર્પિણી હશે, તો તે ઉત્સર્પિણીના ત્રીજા સમયે તેનું પાછું મરણ થાય, એ પણ આવું રેરલી પોસિબલ છે. એટલે આ બધું ઘણો જ મોટો કાળ થઈ જાય છે. સૂક્ષ્મથી કાળ પૂતગલ પરાવર્ત જે છે ઘણો જ ઘણો મોટો કાળ થઈ જાય છે. એ પણ એક એક કાળચક્ર કેટલા મોટા છે? 20 કોળાકોળી સાગરોપમ પ્રમાણ છે. એક એક સાગરોપમ કેટલા છે? 10 કોળાકોળી પલ્યોપમ પ્રમાણ છે. અને એક એક પલ્યોપમ કેવા છે? એક એક પલ્યોપમ અસંખ્ય અસંખ્ય વર્ષો પ્રમાણ છે. તો હવે વિચારી જુઓ કેટલા કરોડો કરોડો વર્ષ વેઇટ કરવું પડે એને ક્રમસર મરણ પામવાને માટે. તો તેના ઉપરથી આપણે થોડું થોડું અનુમાન લગાવી શકીએ કે કાળથી પૂતગલ પરાવર્ત જે છે તે કેટલો મોટો સમયગાળો છે, કેટલા બધા કાળચક્રો પાસન થઈ જાય. અનંતા કાળચક્ર પાસન થાય તો ત્યારે આ કાળથી એક પૂતગલ પરાવર્ત થાય પૂરો. આ રીતે ક્રમસર બધા જ સમયોને સ્પર્શવાને માટે. કે અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે એક કોળાકોળી સાગરોપમનો માપ શું? તો એક કોળાકોળી એટલે શું? 1 કરોડ ઇન્ટુ 1 કરોડ એટલે 1 કોળાકોળી. સાગરોપમ એટલે શું? 1 સાગરોપમ એટલે કે 10 કોળાકોળી પલ્યોપમ. તો હવે 1 પલ્યોપમ એટલે શું? અસંખ્યાતા વર્ષ એટલે 1 પલ્યોપમ. 1 કોળાકોળી સાગરોપમ એટલે 1 કોળાકોળી ઇન્ટુ 10 કોળાકોળી પલ્યોપમ. અને એમાં પણ એક એક પલ્યોપમ કેવડા છે? અસંખ્ય અસંખ્ય વર્ષો પ્રમાણ છે. એટલે ઇન શોર્ટ આપણે પણ કહી શકીએ કે 10 કોળાકોળી સાગરોપમ છે તે અસંખ્ય વર્ષ પ્રમાણ છે. ઓકે, ક્વેશ્ચન આવેલ છે કે સોઇન મહાવિદેય વાનજીવ વિલ ડુ વિચ પૂતગલ પરાવર્ત. તો મહાવિદેયમાં ભલે તે જન્મ મરણ થાય છે તેનું, તો પણ તેની જે આપણે કાળથી પૂતગલ પરાવર્ત જે ગણીએ છીએ તેની ગણતરી માત્ર જે જે ઠેકાણે કાળચક્રો ચાલુ છે તે ઠેકાણે. હવે સમજો, હમણાં કોઈક જીવ મહાદેવ ક્ષેત્રની અંદર મરણ પામે અને આપણે તે જીવની અપેક્ષાએ તેના કાળથી પૂતગલ પરાવર્ત આપણે ગણવા બેઠા છીએ. તો હવે હમણાં કોઈક એક જીવ મહાદેવ ક્ષેત્રમાં મરણ પામે, તો પછી હમણાં આપણે ત્યાં અવસરપીણીનો પાંચમા આરવનો કેટલામો સમય ચાલુ છે, અવસરપીણીનો કેટલામો સમય ચાલુ છે તે સમયની ગણતરી તે જીવને માટે કરવાની. એટલે જે ઠેકાણે કાળચક્ર ચાલુ હોય તે ઠેકાણેની ગણતરી થાય છે આ કાળથી પૂતગલ પરાવર્તન માટે. અને અહીંયા આપણો આશય શું છે મેન? આટલો મોટો કાળ થાય છે આ પૂતગલ પરાવર્તનનો કાળ જે છે તે કાળની અનુમાન લગાવવાને માટે અનંતા કાળચક્રો પ્રમાણ જે આ પૂતગલ પરાવર્ત છે તેની જરાક ઇમેજિન આપણે કરી શકીએ તે માટે આપણે આ કહીએ છીએ. અને ક્યારે પણ અનાદિકાળમાં કોઈ આ રીતે ગણતરી કરવા બેઠો નથી કે કોઈ આ એક જીવને રાખ્યો તેને
તેને તે અપેક્ષાએ તે ગણવા બેઠો છે કે હવે આ અવસર પેઢીની અંદર તે પહેલા સમયે તે મરણ પામ્યો, હવે નેક્સ્ટ જ્યારે અવસર પેઢી આવશે તો ત્યારે હવે જે ગણવા બેઠેલ છે તેને માટે પણ દરેકે દરેક તેના ભવની અંદર પણ તેને જ્ઞાની હોવું જરૂરી છે. અથવા તો કોઈ કેવલ જ્ઞાની ભગવંત હોઈ શકે કે જે આ રીતે તેઓ જોઈને પછી પોતાના જ્ઞાનમાં કહી શકે. પણ આ માત્ર આપણે કાળ કેટલા મોટા મોટા છે ને કેટલા પસાર થઈ જાય છે તેના માટે આપણે આની ગણતરી અને તે કઈ કઈ રીતે થઈ શકે છે તે આપણે કહીએ છીએ. ઓકે, ક્વેશ્ચન આવેલ છે કે વિધાઉટ ડુઈંગ ઓલ ધ પૂતગલ પરાવર્ત કોઈ જીવની મુક્તિ થાય જ નહીં, ઇફ યસ ધેન મરુદેવી માતા હેઝ ડન ઓલ. એવું કોઈ રૂલ નથી કે બધાને આ બધા જ પૂતગલ પરાવર્ત પાસંત કરવા જ પડે. આ તો માત્ર આપણે શું કહીએ છીએ, મરણથી સ્પર્શે એટલે શું, આપણે તે ટાઈમની ગણતરી થોડી થઈ શકે. હવે વિચારો પ્રોબેબિલિટી કેવી હોય કે એઝ્યુમ આપણે કરીએ કે કોઈ કે જણ છે તે જો આ રીતે કરે તો પછી શું થશે. એટલે જો કોઈકને આ વસ્તુ કરવી હોય તો પછી તેને કેટલો ટાઈમ લાગે, આવી પ્રોબેબિલિટી આપણે સ્કૂલ કોલેજીસમાં પણ એવા સમ સોલ્વ કરવા બેઠા હતા કે કોઈક આ રીતે આટલું આ વસ્તુ કરે તો પછી તેને કેટલો ટાઈમ લાગે, એવું અનુમાન લગાવવાને માટે આપણે બેઠા હતા ત્યારે. તો આ જે કાળથી પૂતગલ પરાવર્ત હોય કે દ્રવ્યથી એક ક્ષેત્રથી હોય તે તેના જે મોટા મોટા જે પર્યાયો છે, આટલા મોટા જે તેની સંખ્યાઓ છે તે સમજવાને માટે આ દૃષ્ટાંતો અને તે એઝમ્પશન અને અનુમાન લગાવવા, આ કલ્પના કરવાને માટે કહ્યું છે. તો પછી આપણે આ એક્ઝામ્પલ દ્વારા થોડું સમજી શકીએ કે કેટલું મોટું ટાઈમ હશે આનું. ક્વેશ્ચન આવેલ છે કે અવસર પેઢીનો પ્રથમ સમય અને ઉત્સર પેઢીનો બીજો સમય ચાલે તો ના ન ચાલે, સૂક્ષ્મ કાળ પૂતગલ પરાવર્તનની અંદર આપણે તે ગણતરી કરવા બેઠા છીએ અને તે સૂક્ષ્મ કાળ પૂતગલ પરાવર્તમાં જો આપણે ઉત્સર પેઢીથી સ્ટાર્ટ કર્યું છે પહેલો સમય તો પછી નેક્સ્ટ જ્યારે ઉત્સર પેઢી ક્યારે પણ આવશે તો તે ઉત્સર પેઢીનો બીજો સમય હોવું જોઈએ, પણ અવસર પેઢીનો બીજો સમય નહીં ચાલે, અવસર પેઢીનો પાંચમો સમય નહીં ચાલે. સૂક્ષ્મથી જો જોવા બેસીએ તો ઉત્સર પેઢીથી સ્ટાર્ટ કરીએ તો પછી ઉત્સર પેઢીનો ક્રમસર એક એક કરીને આખી કમ્પ્લીટ કરવી પડે, પછી અવસર પેઢી સ્ટાર્ટ કરવાની, એ પણ ફર્સ્ટથી. બંનેમાંથી જે પસંદ કરો તે, પહેલા ઉત્સર પેઢી સ્ટાર્ટ કરવી હોય તે અથવા તો અવસર પેઢી સ્ટાર્ટ કરવું હોય તે, પણ બંને ક્રમસર એક એક કરીને બધા પૂરા કરવા પડે. અહીંયા એક ક્વેશ્ચન આવેલ છે કે પૂતગલ પરાવર્તની ગણતરી વ્યવહાર રાશિમાં આવ્યા પછી જ થાય તો ના, એવું જરૂરી નથી. આપણે અનંત અનંત પૂતગલ પરાવર્ત ફરીને ભમીને આવ્યા છીએ. અવ્યવહાર રાશિમાં પણ આપણે મરણ દ્વારા દરેકે દરેક આખાય ચૌદરાજ લોકના બધા જ ખૂણા ખાચરા છે તે બધા જ ઠેકાણે આપણે મરણ દ્વારા અનંતી વાર આપણે સ્પર્શીને આવ્યા છીએ. આપણે હમણાં બેઠા છીએ જ્યાં, ત્યાં પણ આપણા જે મરણ છે તે અનંતી વાર થઈ ગયા છે. એટલે આવું કોઈ રૂલ નથી. ક્વેશ્ચન છે કે દેટ મીન્સ સૂક્ષ્મમાં ઓનલી એક જ વખત એક કાળ ચક્રમાં કાઉન્ટિંગ થાય, સો અસંખ્ય કાળ મિનિમમ થાય જ. સમ્યક્ત્વ પછી કાળની કાઉન્ટિંગ દ્રવ્ય કાળ ક્ષેત્ર એક્સેટ્રાથી વિચ ટાઈપ લેવાનું એ શેના પરથી ડિસાઈડ થાય. તો સમ્યક્ત્વમાં જે છે સમકિતની માટે આપણે જે કહીએ છીએ આગળ હમણાં એ જાવાનું છે કે ચર્માવર્ત જે છે તે કયા પૂતગલ પરાવર્ત આપણે કહીએ છીએ, એક પૂતગલ પરાવર્ત જ બાકી છે તે, તો તે ક્ષેત્રથી સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ તે આપણે આગળ જે ભણી ગયા છીએ તે. ક્વેશ્ચન છે કે ફોર એક્ઝામ્પલ એક જીવને હમણાં સમ્યક્ત્વ થયું તો કાળની કાઉન્ટિંગ કયા ટાઈપની કરવાની, એ સૂક્ષ્મ કે બાદર, હુ વિલ ડિસાઈડ એન્ડ વોટ ઇઝ બેઝ. તો અહીંયા કોઈ પણ ડિસાઈડ કરવા બેઠો નથી, પણ જે એક પૂતગલ પરાવર્ત આપણે કહીએ છીએ જે ચર્માવર્ત છે તે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી તો મેક્ઝિમમ અર્ધ પૂતગલ પરાવર્ત તેનું ભમવાનો સંસાર બાકી હોય છે. મેક્ઝિમમ વધારેમાં વધારે અર્ધ પૂતગલ પરાવર્ત, એ પણ અર્ધ પૂતગલ પરાવર્ત તે કયો, તો સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ તેનો હાફ જો કરીએ તો તેટલો મેક્ઝિમમ વધારેમાં વધારે જો કોઈ જીવ સમ્યક્ત્વ આજે પામે તો પછી તે હવે આજથી કરીને મેક્સિમમ વધારેમાં વધારે સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત છે તેનો હાફ જો કરીએ તો તે કેટલું થાય,
તેટલા પ્રમાણ માત્ર તે મેક્સિમમ વધારેમાં વધારે ભમવાનું છે, અને કોઈ પણ નક્કી નથી કરતો, એ તથા સ્વભાવે એવું જોઈએ છે. અને તેનાથી એક સમય પણ વધારે તે હવે સંસારમાં ભમવાનો નથી. મેક્સિમમ અર્ધ પૂતગલ પરાવર્ત, એ પણ કયો? અર્ધ સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ. ક્વેશ્ચન આવેલ છે કે 10 કોળા કોળી સાગરોપમ એટલે કેટલા પલ્યોપમ, પ્લીઝ રિપીટ. ઓકે, તો હવે સમજો, કોળા કોળી એટલે શું? એક કોળા કોળી એટલે 1 કરોડ ઇન્ટુ 1 કરોડ. તો 10 કોળા કોળી એટલે શું? 10 કરોડ ઇન્ટુ 1 કરોડ. 10 કરોડ ઇન્ટુ 1 કરોડ જો કરીએ તો પછી શું આવે છે આપણને? 10 કોળા કોળી સાગરોપમ. હવે 10 કોળા કોળી સાગરોપમ એટલે શું થાય છે? 10 કોળા કોળી ઇન્ટુ 10 કોળા કોળી પલ્યોપમ. કારણ શું? 1 સાગરોપમ એટલે 10 કોળા કોળી પલ્યોપમ. તેના માટે 10 કોળા કોળી સાગરોપમ એટલે કેટલા થાય છે? 10 કોળા કોળી ઇન્ટુ 10 કોળા કોળી પલ્યોપમ થાય છે. અને તેમાં પણ પલ્યોપમ કેટલા છે? પલ્યોપમ એટલે અસંખ્ય વર્ષ. 1 પલ્યોપમમાં અસંખ્ય વર્ષો આવે છે. ઓકે, ક્વેશ્ચન આવેલ છે કે એક સૂક્ષ્મ કાલ પૂતગલ પરાવર્તને કમ્પ્લીટ કરવા અસંખ્ય અવસર્પિણી લાગે એમ સમજવું, બીકોઝ ફર્સ્ટ સમય પછી સેકન્ડ સમય તો બીજા અવસર્પિણીમાં જ આવશે ને. તો માત્ર અસંખ્ય નહીં, અનંતા કાળચક્ર પાસન થઈ જાય છે. ક્વેશ્ચન છે કે હાફ પૂતગલ પરાવર્ત આમાં ક્ષેત્ર ક્યાંથી ક્યાં સુધી લેવાનું? તો ક્યાંથી ક્યાં સુધી ચૌદરાજ લોકમાં ક્ષેત્ર ગણવાનું એવું નથી, પણ એક આખો જે ક્ષેત્રથી પૂતગલ પરાવર્ત છે તેનું જે માપ મળે છે અનંતા કાળચક્ર, તેનું હાફ કરવાનું છે. પછી હવે ક્ષેત્ર જોવા નથી બેસવાનું કે અધોલોક કે ઉર્ધ્વલોક. ઓકે, ક્વેશ્ચન છે કે અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં અસંખ્ય કે અનંત કાળચક્ર ગણવાના? તો અનંતા કાળચક્ર હોય છે તેમાં. ઓકે, તો આ રીતે કાળથી પૂતગલ પરાવર્ત આપણે જોયું કે જેની અંદર શું છે, કાળચક્રના દરેકે જે સમયો છે તેને મરણ દ્વારા સ્પર્શવાના છે. એટલે કોઈક જીવનો મરણ ક્યારે થાય છે? તો તે કયો સમય વર્તતો હોય ત્યારે મરણ થાય છે, તો એની ગણતરી કરવાની છે. અને એ દરેક કાળચક્ર જે છે તેના ફર્સ્ટથી કરીને છેલ્લા સમય સુધી બધા જ સમયોને તેને મરણ દ્વારા સ્પર્શવું હોય છે, અને તેને અનંતા કાળચક્ર વ્યતીત થઈ જાય છે. ક્વેશ્ચન અહીંયા એક આવેલ છે કે જો જીવ કર્મો જલ્દીથી ક્ષય કરી લે તો તેનો સંસાર જલ્દી પૂર્ણ થાય, એક પૂતગલ પરાવર્ત મેક્સિમમ છે? તો ના, એવું નથી. કારણ કે કોઈ પણ જીવ જે છે તેની ઉત્પત્તિ ક્યારે પણ થયેલી નથી, અને જે પણ જીવો છે, આપણે હોય કે પછી તીર્થંકર ભગવાનના હોય કે મરુદેવી માતાનો હોય, તો તે આપણે બધા કેવા હતા? સૂક્ષ્મ નિગોદની અંદર હતા. એ પણ કેવા? અવ્યવહાર રાશિની અંદર. અને આપણા આત્માની ક્યારે પણ ઉત્પત્તિ થયેલી નહીં હતી, એટલે તેના કારણે નિગોદમાં પણ કેવું હોય? જન્મ મરણ ચાલુ હોય. તો આપણો પણ જન્મ મરણ આ જ રીતે ચાલુ હતું, અને એ પણ ચૌદરાજ લોકનો આખો ટુરિઝમ કરીને આવ્યા છીએ. આપણે કોઈ પણ એવો કોર્નર છોડ્યો નથી, ભલે તે ફોરેનનો હોય કે નાયગ્રા ફોલ્સનો હોય, તાજમહેલનું હોય, ત્યાં પણ આપણા અનંતા જન્મ મરણ થઈ ગયા છે. શત્રુંજય ગિરિરાજ છે તેની ઉપર પણ અનંતી વખત આપણા જન્મ મરણ થઈ ગયા છે. કોઈ પણ જગ્યા તમે વિચારો તેના ઉપર આપણા અનંતી વખત જન્મ મરણ થઈ ગયા છે, અને તેના કારણે અનંત અનંત પૂતગલ પરાવર્ત આપણા આ સંસારની અંદર વ્યતીત થઈ ગયા છે. આપણે અનાદિકાળથી આમ જ ભટકી રહ્યા છીએ. આપણો આરો આજ દિવસ સુધી આવ્યો નથી, તેનો કિનારો હવે લાવવાનો છે. તે ક્યારે આવશે? જ્યારે આપણે 13મા ગુણસ્થાનકે પહોંચશું, 14મા ગુણસ્થાનકને સ્પર્શીને પછી મુક્તિને વર્ષું ત્યારે. ઓકે, તો આ રીતે કાળથી પૂતગલ પરાવર્ત આપણે જોયું. હવે ભાવથી, દ્રવ્યથી જોયું, ક્ષેત્રથી જોયું, કાળથી જોયું, હવે ભાવથી પૂતગલ પરાવર્ત એટલે શું છે? તો તેના માટે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે ભાવથી પૂતગલ પરાવર્ત એટલે શું? તો હવે અહીંયા આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીંયા થોડા ગ્લાસ ડ્રો કરીને રાખ્યા છે કે જેની અંદર સૌથી લેફ્ટમાં છે તે એકદમ ક્લિયર વોટરનું છે, ક્લિયર પાણી, એકદમ ચોખ્ખો, ટ્રાન્સપેરન્ટ, આરપાર દેખાય એવું.
અને એકદમ રાઈટમાં જે છે તેવું છે, એકદમ કાળો મેષ, આપણે જોઈ જ નહીં શકીએ આરપાર એવો. અને વચમાં જે છે તે બધા થોડા થોડા કાળાશ વાળા છે, તો વધતી જતી કાળાશ વાળા. તો હવે આ એક્ઝામ્પલ થી આપણને શું સમજવાનું છે, ગ્લાસ જે છે તે આપણો આત્મા છે, અને તેની અંદર જે કાળાશ છે તે કાળાશ શેની છે, કષાયોની તીવ્રતા અથવા તો મંદતા, તેના જે પરિણામો હોય તેને દર્શાવવા માટે આ રીતનો કલરિંગ કરેલ છે. આત્માના જે અધ્યવસાયો છે તે દર્શાવવાને માટે આવી કલરિંગ કરેલ છે. અને તે પણ કેવા છે, સૌથી ક્લિયર છે તે મંદતમ છે, અને સૌથી એકદમ કાળો મેષ છે તે તીવ્રતમ છે. મંદ એટલે કે એકદમ નબળામાં નબળો જે એકદમ હોય છે તે. પછી તીવ્ર એટલે અતિ તીવ્ર, એકદમ શક્તિશાળી એવો, એકદમ ઇન્ટેન્સ એવો અધ્યવસાય જે હોય આત્માનો તેને અહીંયા તીવ્રતમ કહ્યો છે. અને તે રસબંધના અધ્યવસાય એટલે શું, પહેલા કર્મગ્રંથની અંદર આપણને આવ્યું હતું કે કર્મબંધ ચાર પ્રકારે થાય છે, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશથી. તો તેની અંદર રસબંધ જે થાય છે તો તે રસબંધ શાના કારણે થાય છે, કષાયોના કારણે. આત્મા એટલા કષાયો કરતા હોય કે જેના તીવ્રતા હોય કે મંદતા હોય, તો તેના કારણે તે કર્મનો રસ કેવો હશે, તે કર્મ જ્યારે ઉદયમાં આવશે તો ત્યારે તે કેવો રસ બતાવશે, કેવી તીવ્રતા બતાવશે, તો તે કોના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, આ જે અધ્યવસાયો હોય છે આપણા તેના ઉપર ડિપેન્ડન્ટ છે, જે કષાયો છે તેના ઉપર ડિપેન્ડન્ટ છે. તો હવે આ જે ભાવથી પુદ્ગલ પરાવર્ત છે તેની અંદર હવે આપણને શેની ગણતરી કરવાની છે, તો અહીંયા રસબંધને લાયક, રસબંધને યોગ્ય જે આત્માના અધ્યવસાયો છે તે અધ્યવસાય સ્થાનકો તે દરેકે દરેક મંદતમથી કરીને એકદમ તીવ્રતમ જે હોય તે દરેકે દરેક અધ્યવસાય સ્થાનકે કોઈક એક આત્મા તેનો તેવા ટાઈપનો કષાયો ચાલતા હોય, તેવા ટાઈપના અધ્યવસાયો, તેવા ટાઈપના તેના ભાવો ચાલતા હોય, તેવા ભાવમાં તે મરણ પામે ત્યારે કહેવાય કે તેવા ટાઈપના અધ્યવસાય સ્થાનકને તેણે સ્પર્શ્યું છે. અહીંયા આપણે મરણ દ્વારા સ્પર્શવા માટે ગણતરી કરીએ છીએ, રિપીટ કરીએ. રસબંધને લાયક, રસબંધ એટલે શું તે આપણે જાણ્યું, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, આ ચાર ટાઈપે કર્મનો બંધ થાય છે. જ્યારે કર્મ બંધ થાય છે તો ત્યારે આ ચાર વસ્તુ નક્કી થઈ જાય છે, ત્યારે જ તેમાંથી જે રસબંધ છે તો તેના યોગ્ય જેવા ટાઈપના અધ્યવસાયો, જેવા ટાઈપના ભાવો, જેવા ટાઈપના કષાયો આત્માની અંદર ચાલતા હોય તેને કહેવાય છે અધ્યવસાય સ્થાનક. અને તે મંદતમથી કરીને તીવ્રતમ, એટલે મંદતમથી તીવ્રતમ હવે અહીંયા આપને કેટલા 6 ગ્લાસીસ બતાવ્યા છે, પણ માત્ર 6 નથી હોતા, અસંખ્ય અસંખ્ય હોય છે, અસંખ્ય છે. હવે તેના પણ પ્રમાણ કેટલું છે તે આપણે આગળ હમણાં જ કહીશું. તો મંદતમથી કરીને તીવ્રતમ તેવા ટાઈપના જ્યારે તેના ભાવ ચાલતા હોય, એકદમ ઓછા, એકદમ હળવા કશાય, એક્ઝામ્પલ આપણે ક્રોધ લઈએ, એકદમ હળવો, એકદમ નજીવો, આપણે નહીં કહી શકાય, આપણે ગણીએ ને એવો એકદમ નેગ્લિજિબલ ક્રોધ વાળો જે તેનો અધ્યવસાય હોય, ત્યારે કોઈક એક આત્મા મરણ પામે. પછી કાળ જતા જતા હવે આપણે બાદરથી જો કહેતા હોઈએ તો બાદર કેવા છે, બધા ક્રમરહિત, એટલે પછી નેક્સ્ટ જે તેનું મરણ થશે તો પછી ક્રોધનો જે અધ્યવસાય હતા, તો કોઈક એક જે કશાય છે તેના અધ્યવસાય મંદતમ નહીં પણ થોડુંક વધારે તેની અંદર કશાય હશે, તો ત્યારે તેનું નેક્સ્ટ મરણ થાય, તો પછી તે ગણતરીમાં લાવવાનું. પછી આગળ હજી વધારે તીવ્ર, વિતીવ્ર, તીવ્ર, આ રીતે કરી કરીને જે રસબંધના અધ્યવસાય સ્થાનકો છે તે દરેકે દરેકને તે મરણ દ્વારા સ્પર્શી લે જ્યારે, તો પછી બાદરથી ભાવ પુદ્ગલ પરાવર્તિત એક થયો તે કહેવાય, ક્રમરહિત જો તે આ રીતે સ્પર્શે તો. પછી ક્રમ સહિત તે સ્પર્શે તો પછી શું કહેવાય છે, તેને કહેવાય છે સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત, એટલે કે ક્રમસર. હવે સૌથી મંદતમ અધ્યવસાય જ્યારે તેના ચાલુ હોય, રસબંધ યોગ્ય મંદતમ એવા અધ્યવસાયો, ત્યારે તે પહેલા તો આ ભવે તે મરણ પામે, પછી નેક્સ્ટ ભવે જ્યારે તે મરણ પામે તો પછી
મંદતમ પ્લસ વન એટલે કે એકદમ મંદતમ હોય તેનાથી જરાક ખરાબ અથવા તો જરાક વધારે એવા અધ્યવસાયો તેના હોય, એવા થોડાક એવા ભાવો વધારે હોય તેના, ત્યારે તે મરણ પામે પ્લસ વન. પછી ત્રીજા ભાવે મરણ પામે ત્યારે પ્લસ વન પાછું. આ રીતે પ્લસ વન કરીને ક્રમસર તીવ્રતમ સુધી તે ક્રમસર જ્યારે મરણ પામે તો તે આ બધા જે અધ્યવસાય સ્થાનકો છે બધાને મરણ વડે સ્પર્શ કરવાને માટે તેનો કેટલો ટાઈમ લાગશે, તેને તેટલો ટાઈમ જે પસાર થાય છે તેટલા ટાઈમને અહીંયા સૂક્ષ્મથી ભાવ પૂતગલ પરાવર્ત કહ્યું છે. અને તે પણ તે નેક્સ્ટ ભાવની અંદર જ, તેવું જરૂરી નથી કે તેના મંદતમથી પ્લસ વાન જ હશે અધ્યવસાય, કોઈ પણ હોઈ શકે છે, તીવ્ર પણ હોઈ શકે, તીવ્રતર પણ હોઈ શકે, તીવ્રતમ પણ હોઈ શકે, અને એ પણ નેક્સ્ટ ભાવમાં જ હશે એવું કોઈ કહી નહીં શકીએ. રેરેસ્ટ ઓફ રેર કેસમાં આવું થઈ શકે ક્યારેક કે નેક્સ્ટ ભાવમાં જ, જે હમણાં સમજો કે 100ની ઇન્ટેન્સિટી વાળો ક્રોધ છે હમણાં, તો હવે નેક્સ્ટ ભાવની અંદર 101ની ઇન્ટેન્સિટી વાળો ક્રોધ જ્યારે તેનું ચાલતું હશે ત્યારે તેનું મરણ થાય, એવું ક્યારેક જ થઈ શકે. પછી તેના નેક્સ્ટ ભાવની અંદર 102 ઇન્ટેન્સિટી વાળો ક્રોધ તેનો ચાલતું હોય ત્યારે તેનો મરણ પામે, એવું પણ ક્યારેક જ થઈ શકે. એટલે આની પણ ગણતરી જો કરવા બેસીએ તો ઘણા બધા અનંત કાળ ચક્રો પાસન થઈ જાય. બીજું, આ જ્યારે આપણે કહીએ છીએ કે માત્ર 6 ગ્લાસ અહીંયા ડ્રો કર્યા છે, પણ સાચામાં તો અધ્યવસાયના મંદતમ થી કરીને તીવ્રતમ સુધી જે નંબર આવે છે તે ઘણો મોટો નંબર છે. આ અધ્યવસાયોની તીવ્રતા અને મંદતા તે ઘણા જ મોટા એવા રેન્જ વાળી છે. તો તે કેટલું રેન્જ છે? એક જે 14 રાજલોક છે આપણું, તેની અંદર કેટલા આકાશ પ્રદેશો છે? અસંખ્ય. અને અહીંયા આપણે લોકાકાશ લખ્યું છે તો તે પણ આપણે કહી દઈએ કે 14 રાજલોકની અંદર જે આકાશ પ્રદેશો છે તે 14 રાજલોકની અંદર હોવાને કારણે તેને લોકના આકાશ પ્રદેશો કહેવાય છે. લોકમાં રહેલા છે તેના માટે લોક આકાશ, લોક પ્લસ આકાશ એટલે લોકાકાશ. આ રીતનો વડ સંધિ થઈને બનેલો છે એટલે કે લોકની અંદર, લોક એટલે કયો? 14 રાજલોક. તેની અંદર રહેલા જે આકાશ પ્રદેશો છે તેને લોકાકાશના પ્રદેશો કહેવાય છે. ઓકે, એક આ થયું. હવે તેની અંદર આપણે આગળ શું જોયું હતું? જે 14 રાજલોક છે ક્ષેત્ર પૂતગલ પરાવર્તની અંદર, તેની અંદર માત્ર એક અંગુલ પ્રમાણ જો ક્ષેત્ર છે તેટલા જ માત્ર ક્ષેત્રની અંદર કેટલા આકાશ પ્રદેશો આપણે જોયું હતું? અસંખ્ય. તો હવે અહીંયા શું બતાવે છે શાસ્ત્રકાર ભગવંતો? રસબંધના જે અધ્યવસાય સ્થાનકો છે તે કેટલા છે? અસંખ્ય લોકાકાશના પ્રદેશો કેટલા હોય તેટલા પ્રમાણ. એટલે માત્ર એક જ 14 રાજલોકના આકાશ પ્રદેશો નહીં પણ કેટલા? એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પણ 14 રાજલોક કેટલા લેવાના? આપને સ્ક્રીન ઉપર કેટલા 14 રાજલોક દેખાય છે? આ તો માત્ર 30 જેટલા હશે. એની અંદર દરેકે દરેકમાં અસંખ્ય 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 એટલા બધા આકાશ પ્રદેશો છે. હવે બીજું અહીંયા જુઓ, અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રમાં અસંખ્ય આકાશ પ્રદેશો. પછી એક હાથ પ્રમાણ જે ભાગ છે, એક હાથ પ્રમાણના જે ક્ષેત્ર છે તો તેટલા ક્ષેત્ર છે તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશ. પછી એક ધનુષ પ્રમાણ ક્ષેત્ર છે તેટલામાં પણ અસંખ્ય આકાશ પ્રદેશ. એક ઘાવ પ્રમાણ ક્ષેત્ર છે તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશ. એક યોજન પ્રમાણમાં પણ અસંખ્ય આકાશ પ્રદેશ. અસંખ્ય યોજન પ્રમાણ ક્ષેત્ર છે તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશો. એક રાજ પ્રમાણ ક્ષેત્ર છે તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશો. 14 રાજ પ્રમાણ જે ક્ષેત્ર છે તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશો. પછી આગળ જે આપણે કહ્યું 14 રાજલોક પ્રમાણનો જે ક્ષેત્ર છે તેને આપણે શું કહીએ છીએ? લોકાકાશ. તેની અંદર પણ કેટલા છે? અસંખ્ય આકાશ પ્રદેશો. પછી 2 લોકાકાશ પ્રમાણનો જે ક્ષેત્ર છે તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશો. 1000 લોકાકાશ પ્રમાણ હોય કે ક્ષેત્ર તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશો. પછી 1 કરોડ લોકાકાશ જો હોય તેની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશો. પછી અસંખ્ય લોકાકાશ હોય તે તેટલા ક્ષેત્રની અંદર પણ અસંખ્ય આકાશ પ્રદેશો શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યા છે. તો હવે વિચારો
માત્ર એક જ ક્ષેત્રથી પુદ્ગલ પરાવર્ત આપણને જ્યારે ગણવાનું હતું ત્યારે આપણને અધધધ થઈ રહ્યું હતું કે આટલો બધો કાળ પસાર થઈ જશે. તો પછી આ જે હમણાં આપણે જાણી રહ્યા છીએ રસબંધના અધ્યવસાયો, તો તે કેટલા પ્રમાણમાં છે? તો શાસ્ત્રકાર ભગવંતોએ આપણને કહ્યું કે તે એક જ નહીં પણ અસંખ્ય ચૌદરાજ લોક, તેની અંદર જેટલા અસંખ્ય અસંખ્ય પ્રમાણના આકાશ પ્રદેશો છે, ગણવા કોઈ બેસે તો તેની સંખ્યા કેટલી થાય? તેટલી સંખ્યા પ્રમાણ છે રસબંધના અધ્યવસાય સ્થાનકો. એટલે આપણે અહીંયા માત્ર 6 ગ્લાસ ડ્રો કર્યા છે, પણ તે ગ્લાસ અસલમાં છે કેટલા? અસંખ્ય લોકાકાશ ભેગા થાય તો તેની અંદર જેટલા પ્રદેશો છે તેની સંખ્યા જે આવે તેટલી સંખ્યાના આ ગ્લાસ જાણવા. ઓકે, અહીંયા આપણને થોડુંક અનુમાન આવ્યું હશે કે ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કરતા આ ભાવ પૂતગલ પરાવર્ત કેટલું બધું મોટું હશે. કારણ ક્ષેત્ર પૂતગલ પરાવર્તમાં આપણે શું કરતા હતા? બાદરથી જોઈને, બાદરથી દરેકે દરેક જે આકાશ પ્રદેશ હતો તેને મરણ દ્વારા સ્પર્શવાનું હતું, એ પણ ક્રમ વગર. પછી સૂક્ષ્મની અંદર આપણે કરતા હતા ક્રમસર, એક જે ચૌદરાજ લોક છે તેની અંદર જેટલા આકાશ પ્રદેશો છે તેને ક્રમસર મરણ દ્વારા સ્પર્શે, ત્યારે આપણને લાગતું હતું આટલું બધું કેટલું મોટું ટાઈમ હશે. તો હવે આ જે રસબંધના અધ્યવસાય સ્થાનકો છે, ભાવથી પૂતગલ પરાવર્ત જે છે તેના, તેની અંદર આમ તો ચૌદરાજ લોક એક જ છે, પણ આવા જો અસંખ્ય ચૌદરાજ લોક આપણે ગણીએ અને તેના દરેકે દરેકના આકાશ પ્રદેશોની આપણે સમ કરીએ, એટલે કે એડ કરી દઈએ આખું, તો પછી તેના કેટલા આકાશ પ્રદેશો થાય તે નંબર જે આપણને મળે તેટલા સેમ નંબરના રસબંધના અધ્યવસાય સ્થાનકો જાણવા, એટલે તેટલા જ સેમ નંબરના ગ્લાસીસ જાણવા. અહીંયા આપણું એક્ઝામ્પલ ગ્લાસ ઉપરથી ચાલ્યું હતું, તો માત્ર 6 ગ્લાસ નહીં પણ કેટલા? અસંખ્ય ગ્લાસીસ. ઓકે, તો હવે આપણે આના ઉપર થોડું અનુમાન લગાવીએ કે આટલા મોટા પ્રમાણના જે અધ્યવસાય સ્થાનકો છે તે દરેકે દરેક અધ્યવસાયો જ્યારે વર્તતા હોય કોઈક જીવના, તો તે અધ્યવસાય વર્તતો હોય, સૌથી તીવ્રતમ વર્તતો હોય ત્યારે કોઈ મરણ પામે, પછી તે જીવ નેક્સ્ટ ભવની અંદર એવા કોઈ બીજા અધ્યવસાય સ્થાનકે મરણ પામે. આ રીતે કરી કરીને ક્રમ રહિત બધા જ દરેકે દરેક અધ્યવસાય સ્થાનકોને તે મરણ દ્વારા સ્પર્શી લે, તો પછી તેને કહેવાય છે બાદરથી ભાવ પૂતગલ પરાવર્ત. અને સૂક્ષ્મથી ભાવ પૂતગલ પરાવર્ત ક્યારે કહેવાય છે? જ્યારે તે ક્રમસર એક એક અધ્યવસાય સ્થાનકને સ્પર્શે, તો ત્યારે તેને કહેવાય છે સૂક્ષ્મ ભાવ પૂતગલ પરાવર્ત. ઓકે, અહીંયા આપણો સમય થવા આવ્યું છે, એટલે ક્વેશ્ચન જરાક જોઈ લઈએ છીએ, પછી આ આપણે કન્ટિન્યુ કરીશું આગળ. ક્વેશ્ચન આવેલ છે કે શું તીવ્ર ટુ મંદ તીવ્રતર પણ ચાલે, આઈ મીન ઘટતા તીવ્રતા ચાલે કે નહીં? આત્મા અધ્યવસાય સારા ને સારા થઈ શકે. તો આમાં જ્યારે આપણે બાદર ભાવ પૂતગલ પરાવર્તની ગણના કરતા હોઈએ તો ત્યારે રેન્ડમલી કોઈ પણ ચાલે, પણ સૂક્ષ્મથી કરતા હોઈએ તો ત્યારે મંદથી તીવ્ર સુધી આવવું જરૂરી છે ક્રમસર. ક્વેશ્ચન, ચર્માવર્તમાં આવ્યા પછી જો જીવ પુરુષાર્થ કરી જલ્દી બધા કર્મ ક્ષય કરે તો એનો પાર આવી શકે, કે પછી કમ્પલસરી પૂર્ણ એક પૂતગલ પરાવર્ત સમય સુધી તેને સંસારમાં રખડવું પડશે? તો જ્યારે આપણે એમ કહીએ કે ચર્માવર્તની અંદર પ્રવેશ થઈ ગયો છે, તો એ કઈ અપેક્ષાએથી કહેવામાં આવતું હોય? તો તે કેવળ જ્ઞાની ભગવંતોએ આમ જોયું હશે કે આ એક જીવનો સંસાર ભ્રમણનો કાળ માત્ર એક પૂતગલ પરાવર્ત જેટલું જ બાકી છે, અથવા તો ચરમાવર્ત તેનું બાકી છે પણ કાળથી, ત્યારે તેને કહેવાય છે કે હા, આ છે ચરમાવર્તની અંદર પ્રવેશ્યો છે અને તે કાળથી આપણે વાત કરીએ છીએ. અને જો આમ હોય તો એનું મિનિંગ શું થયું? કે કેવળ જ્ઞાની ભગવંતોએ જોયું છે અને કાળથી એટલું કાળ એનું બાકી છે, તો પછી એનો મિનિંગ શું થયું? કે એ એટલું એક પૂતગલ પરાવર્ત જેટલું કાળ સંસારમાં હવે વ્યતીત કરશે અને પછી તેમનું મોક્ષ થશે, એ થયું કાળથી ચરમાવર્ત કાળ. અને એમાં કેવળ જ્ઞાની ભગવંતોએ બધું જોઈ લીધું છે કે તે આટલા કાળ દરમિયાન કેવા આત્મ પરિણામો હશે તેના, અને તે કેવા કેવા પુરુષાર્થો કરશે,
એના હિસાબે તેઓએ આગળ જોઈ લીધું છે કે તે આટલું પ્રમાણનું કાળ પસાર કરશે અહીંયા, એના માટે એને ચરમ આવર્તની અંદર પ્રવેશેલો તેઓએ કહ્યું છે. એ આપણે કાળની અપેક્ષાએ કહ્યું કે કાળથી ચરમ આવર્તી કેવું, તો એક પૂતગલ પરાવર્ત કાળ જે ભમવાનું હોય માત્ર તેને કહ્યું કે ચરમ આવર્તની અંદર પ્રવેશેલું છે એવું. તો હવે તે કેટલું પણ પુરુષાર્થ વગેરે કરશે તો પણ તે એક પૂતગલ પરાવર્તને માટે ભમવાનું છે, તે માટે જ તેને કહ્યું છે ને કે કાળથી તે ચરમાવર્તી છે. એ થયું કાળથી ચરમાવર્તી જીવ. અને હવે બીજું, ભાવથી અથવા તો લક્ષણથી ચરમાવર્તી, તો તે કેવું? તો શાસ્ત્રકાર ભગવંતોએ ચરમાવર્તી જીવના લક્ષણો જેવા ટાઈપના કહ્યા છે, તે ટાઈપના લક્ષણ જે જીવની અંદર ઘટતા હોય તેને પછી કહી શકાય કે હા, આ જીવ છે તે ચરમાવર્તની અંદર પ્રવેશેલું છે એમ. પણ હવે એવા જે છે લક્ષણથી ચરમાવર્તી, તેમના માટે આપણે ફિક્સ એમ નહીં કહી શકીએ કે હા, હવે તે એક પૂતગલ પરાવર્તને માટે ભમશે જ. એ આપણે કાળથી ચરમાવર્તીને માટે કહેતા હતા. હવે આ લક્ષણથી ચરમાવર્તી કેવા, તો તેની અંદર લક્ષણ આવી ગયા છે એટલે તે વધારેમાં વધારે પૂતગલ પરાવર્ત સુધી ભમશે, પણ ઓછામાં ઓછું કેટલું, તો તે જેવું પુરુષાર્થ કરશે આગળ એના ઉપર હવે ડિપેન્ડન્ટ હોય. એ રીતે હવે આ બંને કેવા છે, બંને મતાંતર કેવા નથી પણ અપેક્ષાની અંદર ફેર છે. અહીંયા કઈ અપેક્ષા એ આપણે કાળથી કહીએ છીએ કે લક્ષણથી એટલે કે ભાવથી કહીએ છીએ ચરમાવર્તી, તે અહીંયા એના કારણે આ બંનેની અંદર ફેર પડી જાય છે. ચરમાવર્તમાં કોઈક જીવ આવી જાય અને પછી તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ જ્યારે થાય, તો સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી તેને એક પૂતગલ પરાવર્ત નહીં પણ માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત તેને ભમવાનું બાકી હોય, તે પણ કેવું? કમ્પલસરી અર્ધ પૂતગલ પરાવર્તે નહીં. કમ્પલસરી કેટલું તે નથી એવું, તે જ ભવની અંદર તે મોક્ષ પામી શકે છે. અને વધારેમાં વધારે જો કરે તો પછી તે શાયિક સમ્યક્ત્વ જો તે આગળ જઈને પામી જાય તો પછી નેક્સ્ટ તે મેક્સિમમ પાંચ ભવની અંદર પણ મોક્ષ પામી શકે છે. પણ અહીંયા સૌ પ્રથમ વખત જો કોઈ આત્મા સમ્યક્ત્વ પામે છે તો પછી તેને અર્ધ પૂતગલ પરાવર્ત કાળ ભમવાનું કહ્યું, તે શું છે? તે મેક્સિમમ થી કહ્યું છે, વધારેમાં વધારે, પણ ઓછામાં ઓછું એવું ભમવું જ પડે કમ્પલસરી, પછી જ તે મોક્ષ પામી શકે એવું નથી. ઓકે, ક્વેશ્ચન છે કે ભાવમાં કયા કયા ભાવ લેવા, તો કષાયો જે છે ચાર ટાઈપના કષાયો, તો તેની અંદર ક્રોધમાન માયાલોભ, તેના ભાવો, તેના અધ્યવસાયો જ્યારે ચાલતા હોય ત્યારે. ક્વેશ્ચન છે કે કર્મબંધ ચાર પ્રકારે થાય છે, ફરી કહેશો જી. ઓકે, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, આ ચાર છે. કોઈ પણ કર્મ જ્યારે બંધાતું હોય તો ત્યારે કમ્પલસરીલી આ ચાર વસ્તુ, પ્રકૃતિ, પ્રકૃતિ એટલે કે તેનો જે ટાઈપ છે, નેચર જે છે તેનો, એટલે કે તે જ્ઞાનાવર્ણીય બંધાઈ રહ્યો છે કે પછી મોહનીય બંધાઈ રહ્યો છે, તેને પ્રકૃતિ કહેવાય. સ્થિતિ એટલે કે તે આત્મા સાથે કેટલા ટાઈમ સુધી રહેશે આત્મા ઉપર ચોંટેલો, તેને સ્થિતિ કહેવાય, ટાઈમ ડ્યુરેશન. પછી રસ એટલે તેની ઇન્ટેન્સિટી કેવી છે, તે જ્યારે ઉદયમાં આવશે તો ત્યારે તે કેવા ટાઈપનો રસ બતાવશે, ઇન્ટેન્સિટી કેવી હશે તેની. દુઃખી કરશે એવું જો કર્મ હોય તો કેટલું દુઃખી કરશે, અતિ દુઃખી કરી દેશે કે થોડું દુઃખી, સોઈ જેટલું ઘાત હશે કે પછી સૂળીએ ચડવું પડશે, એટલે તે તીવ્રતા, તે છે રસ. પછી પ્રદેશ એટલે કે તેના જે કર્મ દલિકો બંધાઈ રહ્યા છે કારમણ વર્ગણાના પૂતગલો, તો તેને પ્રદેશ કહ્યું છે. તે કારમણ વર્ગણાના પૂતગલો જે છે તેના કેટલા પ્રદેશો બંધાય છે આત્મા ઉપર, તેને કહેવાય છે પ્રદેશ. એટલે આ ચાર વસ્તુ જ્યારે કર્મ બંધ થાય છે ત્યારે એક જ સાથે તે નક્કી થઈ જાય છે, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ મંગલ્યમ, સર્વ કલ્યાણકારણમ, પ્રધાનમ સર્વ ધર્માણામ, જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો. જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.